કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ છો ને મજામાં જ રહેવાનું તો આજે જોવાનું છે ગુજરાતના તથ્યો જે ગુજરાત અને ગુજરાતી તરીકે પ્રથમ આવનાર વ્યક્તિ વિશેની માહિતી જોવાની છે જે દરેક પદાર્થમાં પરીક્ષામાંથી આમાંથી એકથી બે સવાલો હોય છે હોય છે સો એ સો ટકા હોય છે તો મિત્રો તમે જેમાં પહેલી કથા હોય તો લાઇક શેર કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જો આજના ટોપિક વિશેની માહિતી ગુજરાતના તથ્યો વિશેની માહિતી ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ આવનાર વ્યક્તિ કોણ પ્રથમ આવનાર વ્યક્તિ વિશેની માહિતી એક નંબર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જવાબ છે ડોક્ટર જીવરાજભાઈ મહેતા જે ક્યારે બન્યા ઓગણીસો સાહીઠમાં બે નંબર ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા પ્રથમ તો મહેંદી નવાજ જંગ જે ઓગણીસો સાહીઠમાં બન્યા હતા ત્રણ નંબર ગુજરાતનું વિધાનસભાના પ્રથમ કલ્યાણજી મહેતા હતું પાંચ નંબર વિધાનસભાના ઉપાધ્યક્ષ જે ગુજરાતના સૌપ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ હતા તો અંબાલાલ શાહ હતા ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતું તો પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતો ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ કોણ હતો તો વી ઈશ્વરન ત્યાર પછી નવ નંબર ગુજરાતના પ્રથમ ગૃહ સચિવ કોણ હતું તો ગુજરાતના પ્રથમ ગૃહ સચિવ તો જી એચ સંઘવી દસ નંબર ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતું તો સુંદરલાલ દેસાઈ દેસાઈ કોણ તો સુંદરલાલ 11 નંબર ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ તો ગુજરાતના સૌપ્રથમ મહિલા છે આનંદીબેન પટેલ કોણ છે આનંદીબેન પટેલ ક્યારે બે માં સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા ગુજરાતના બાર નંબર ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત

ગુજરાતમાં સૌપ્રથમ યુનિવર્સિટી કઈ જગ્યાએ બની હતી તો ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે અમદાવાદમાં ક્યારે બની હતી ઓગણીસો ને ઓગણપચાસમાં સોળ નંબર અમદાવાદના પ્રથમ વીજળીનો ગોળો કોણે બનાવ્યો હતો તો જો હશે ભદ્રના કિલ્લાના ટાવરની ઘડિયાળમાં બનાવવામાં આવ્યો હતો સત્તર સૌપ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત ક્યાં થઈ હતી તો અમદાવાદમાં અઢારસો ને સત્તાણુંમાં અઢાર નંબર આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી આંતરરાષ્ટ્રીય ધોરણે જે વિદેશનુંમાં તો જો કહી છે જો કંકુ તો આંતરરાષ્ટ્રીય ધોરણે સન્માન મેળવવાની પ્રથમ ગુજરાતી ફિલ્મ તો કંકુ હતી પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું તો મુંબઈ સમાચાર અઢારસો બાવીસમાં પ્રકાશિત થયું હતું પ્રથમ રિફાઇનરી કઈ હતી તો કોઈલની રિફાઇનરી વડોદરામાં આવેલી છે એકવીસ નંબર અંગ્રેજી સ્કૂલ કઈ હતી પ્રથમ ગુજરાતમાં તો કઈ જગ્યાએ સુરતમાં અઢારસો ને બેતાલીસમાં બાવીસ નંબર પ્રથમ રેડિયો કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું તો વડોદરામાં ક્યારે ઓગણીસો ને ઓગણચાલીસમાં ત્રેવીસ પ્રથમ મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી ભુજમાં કચ્છ મ્યુઝિયમ છે અઢારસો ને સત સત્યોતેરમાં ચોવીસ નંબર દવા બનાવનારી ફેક્ટરી ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી સૌ તો વડોદરામાં છવ્વીસ નંબર માર્ષિક સામાયિક ગુજરાતમાં સૌપ્રથમ ક્યારે પ્રકાશિત થયું હતું તો બુદ્ધિ પ્રકાશન સમાચાર પ્રકાશિત થયું હતું સત નંબર સરકારી સ્કૂલ ગુજરાતમાં કઈ જગ્યાએ ચાલુ કરવામાં આવી હતી ગુજરાતમાં સૌપ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદમાં સૌ પ્રથમ કઈ જગ્યા થી ઓગણત્રીસ ની મુખ્ય કઈ હતી તો શેઠ સંઘલાશા ત્રીસ નંબર સરકારી ધોરણે પ્રથમ દૂધ મંડળી કઈ હતી તો સુરત જિલ્લામાં આવેલી છે તે પ્રથમ સરોવર ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાતનું સરોવર કયું હતું પ્રથમ ગુજરાતનું સરોવર સુદર્શન સરોવર ક્યાં આવેલું છે ગીર પાસે ગિરનાર પાસે આવેલું છે ત્યાર પછી ગુજરાતમાં સૌ પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી નરસિંહ મહેતા કઈ હતી નરસિંહ મહેતા પાંચ તેત્રીસ નંબર ગુજરાતમાં સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવેલી છે તો ખાલી છે આ બહુ વખત સવાલ પૂછાય છે કે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે જામનગરમાં ક્યારે શરૂઆત થઈ છે ઓગણીસો ને ની અંદર ચોત્રીસ નંબર ગુજરાતમાં સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ હતી તો અખંડ સૌભાગ્યવતી છે અને વિદેશમાં જે પ્રકાશિત પ્રકાશે તે કંકુ ત્યાર પછી પાંત્રીસ ગુજરાતમાં સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી નરસિંહ મહેતા અને બોલતી ફિલ્મ પણ નરસિંહ મહેતા લખેલું છે છત્રીસ નંબર ગુજરાતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતો મોરારજી દેસાઈ સાડત્રીસ નંબર નાયબ વડાપ્રધાન કોણ હતો સરદાર વલ્લભભાઈ પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી કોણ હતું તો સરદાર વલ્લભભાઈ પટેલ ખાજાય છે કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતું અને નાયબ વડાપ્રધાન પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને વડાપ્રધાન સૌપ્રથમ મોરારજી દેસાઈ હતા ત્યાર પછી ઓગણચાલીસ મહિલા મંત્રી કોણ હતી ઇન્દુમતી બહેન શેઠ

ચંદુલાલ ત્રિવેદી પછી ઓડિશામાં ઓગણીસો છેતાલીસ અને મંગલદાસ પકવાસા જે છે મધ્યપ્રદેશમાં ઓગણીસો સુડતાલીસ માં નંબર પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર મહેપતરામ રૂપરામ હતું જે ક્યાં સ્થાપવામાં આવ્યું છે અમદાવાદમાં અઢારસો ને મેળવનાર કોણ હતો ઈલાબેન ભટ્ટ કોણ હતો ઈલાબેન ભટ્ટ ઓગણીસો ને સત્યોતેરમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ઉમાશંકર જોશી કોણ હતું ઉમાશંકર જોશી નિશ્ચિત માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ક્યારે ઓગણીસો ને સડસઠમાં આ પણ ખાસ યાદ રાખજો સૌપ્રથમ ગુજરાતના એવા વ્યક્તિ ઉમાશંકર જોશીને

અડતાલીસ નંબર ભારતીય ભૂમિદળના વડા કોણ હતું જનરલ રાજેન્દ્ર સિંહ ઓગણપચાસ વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર કોણ હતું છોટુલાલ પુરાણી ને અંબુલાલ પુરાણી પચાસ નંબર ગુજરાતની અસ્મિતા ને આધ્ય પ્રવર્તક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણજીતરાવ વાવાભાઈ મહેતા એકાવન નંબર ગ્રંથપાલ પ્રવૃત્તિના પ્રણેતા ગુજરાતમાં સૌપ્રથમ ગ્રંથપાલ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતું તો મોતીભાઈ અમીન બાવન નંબર પંચાયતી રાજના પ્રણેતા કોણ હતો બળવંતરાય અમીન ત્રેપન ગુજરાતી છાપકામ કરનાર કંદોનજી મરજબાન મુંબઈ જે અઢારસો માં સ્થાપવામાં આવ્યું હતું પંચાવન નંબર ગુજરાતમાં છાપકામ કરનાર દુર્ગારામ મહેતા સુરતમાં અઢારસો ને માં

વિદ્યાબેન નીલકંઠ ન હોય ત્યારે શારદાબેન મહેતા આવી છે ઓગણીસો ચારમાં સૌ પ્રથમ અઠાવન નંબર અમદાવાદના પ્રથમ મેયર ચીનોભાઈ ચેમનભાઈ બેરો નેટ ઓગણસાઠ નંબર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ તો ઉછંગરામ ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પરીખ ખાલી સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછંગરામ ઢેબર અને ત્યારબાદ રસિકલાલ પરીખ

પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર કોણ હતું ગુજરાતી તો વી એલ મહેતા ઓગણીસો ને ચોપનમાં ચોસઠ નવ પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી કોણ હતું તો ગગન વિહારી મહેતા ઓગણીસો ને ઓગણસાઠમાં પ્રથમ પદ્મશ્રી મેળવનાર શ્રીમતી ભાગ મહેતા પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર વી એલ મહેતા પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતના ગગન વિહારી મહેતા ઓગણીસો ઓગણસાઠમાં પાસઠ નંબર ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત કરનાર સંત દાસ જે અમદાવાદમાં દિવસે દોર છે હાલમાં રથયાત્રા છે મને કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સુબો આલમ ખાન હતો કોણ ગુજરાતમાં સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો આલમ ખાન જે અલાઉદ્દીન ખિલજીનો મુકમ્બો હતો ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો મિર્ઝા અઝીમ કોકો જે અકબરનો મુકબ્બો હતો અને ઉપર એક આઈકલરનું બટન છે તેના પર ક્લિક કરશો એટલે અમારે દરેક વિડીયોની માહિતી તમને મળતી રહેશે અડસઠ નંબર સૌપ્રથમ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર વડોદરામાં શરૂઆત થઈ હતી સૌ પ્રથમ સૌ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર વડોદરામાં ઓગણીસો છોકરાઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા ખેરવામાં શરૂઆત થતી હતી ક્યારે જિલ્લો મહેસાણામાં સિત્તેર નંબર સૌપ્રથમ પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ જિલ્લો સૌ સૌપ્રથમ ઇન્ટરનેટ જોડાણ ધરાવતું શમશાન કીર્તિધામ ત્યાર પછી સિદ્ધપુર જિલ્લો પાટણ સૌપ્રથમ પ્રથમ કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં હતી અમદાવાદમાં

સત્યોતેર પ્રથમ મહિલા કુલપતિ કોણ હતું હંસાબહેન મહેતા કોણ હતો પ્રથમ હંસાબેન મહેતા જે મહારાજા સેજરા યુનિવર્સિટીના છે અત્યારે એશિયાની સૌથી મોટી શું એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી છે એશિયાની સૌથી મોટી ડેરી ત્રિભુવનદાસ પટેલ કોણે ત્રિભુવનદાસ પટેલની સ્થાપના કરી છે ત્યાર પછી ઓગણીસી ભારત રત્ન મેળવનાર શું છે ભારત રત્ન મેળવનાર ગુજરાતી કોણ હતું મોરારજી દેસાઈ ઓગણીસો ને માં એસી નંબર રણજીત રણજીતરાવ સ્વર્ણચંદક મેળવનાર જયચંદ મેઘાણી રાષ્ટ્રીય સાયર તરીકે મેળવનાર છે એક્યાસી નંબર રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર મહાદેવભાઈ દેસાઈ બ્યાસી નંબર અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ક્રિકેટર કોણ હતું તો કિરણ મોર્ય કોણ હતું કેરણ મોર ચંદ શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશિત થનાર ઈશ્વરરામ દેસાઈ સૌપ્રથમ પ્રથમ ગુજરાતી અસ્મિતા શબ્દનો પ્રયોગ કરનાર કોણ હતો રણજીતરામ રાષ્ટ્રીય નોલેજ પંચના અધ્યક્ષ કોણ હતો સામ પિત્રોડા છ્યાસી નંબર નિશાને એ પાક મેળવનાર જે પાકિસ્તાનનો ખૂબ જ મહત્વનો એવોર્ડ છે નિશાને એક પાક એવોર્ડ જે સૌપ્રથમ કોણે મેળવ્યો છે તો મોરારજી દેશે જે આપણે ભારતમાં ભારત રત્ન આવે છે તેમ પાકિસ્તાનમાં નિશાને એક પાક એવોર્ડ આવે છે અર્જુન એવોર્ડ મેળવનાર રમતવીર પરબ જે ખોખો માટે અમદાવાદમાં હતું ત્યાર પછી ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગર છે વલ્લભ વિદ્યાનગર નગર નંબર સૌપ્રથમ પાતાળ ક્યાં કરવામાં આવ્યો હતો સૌપ્રથમ પાતાળ કુ મહેસાણામાં એકાણું નંબર પ્રથમ રાજધાની કુષણ સ્થળી હતી જે દ્વારકા દ્વારા વર્તિ તરીકે ઓળખાય છે તે ટેલિવિઝનની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી ખેડા જિલ્લાની પિંજ કેન્દ્ર પરથી ત્રણું પ્રથમ વિદ્યાપીઠ વલ્લભ વિદ્યાપીઠ છે જગઘરસેન સ્થાપેલી છે ચોરાણું પ્રથમ આયુર્વેદિક કોલેજ જે ક્યાં આવેલ છે પાટણમાં ઓગણીસો ને ત્રેવીસમાં પંચાણું નંબર સાંધ્ય કોટ શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય કયું હતું તો ગુજરાત આવશે કહો તો સાંધ્ય કોટ એટલે જે રાત્રે શરૂઆત કરવામાં હવે કોટ શરૂઆત તે છન્નું ગુજરાતના અધા ભૂત ઇતિહાસ મુજબ પ્રથમ રાજધાની કઈ હતી તો ભીલમાલ શ્રીમાલ સત્તાણું નંબર ગુજરાતી એન્સાઇઝ કલોપેડિયા બહાર પાડનાર કોણ હતો રતનજી ફરામજી છેઠના વર્ષ ઓગણ અઢારસો ને ત્રાણુંની શિકાંગો વિશ્વ ધર્મ પરિષદમાં આમંત્રણ મેળવનાર ગુજરાતી કોણો હતો તો મણિભાઈ ત્રિવેદી નવાણું નંબર વર્ષ ઓગણીસોને સોરી વર્ષ અઢારસો ત્રાણુંની શિકાંગો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી કોણો હતો તો વીરચંદ ગાંધી તો મિત્રો કેવું લાગે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર થેન્ક યુ બાય બાય જય શ્રી કૃષ્ણ